કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર રાજ્ય સરકારે કેટલીક શરતોને આધીન અમુક દુકાનો ખોલવાની શરતી મંજૂરી આપવામાં આવી છે. ત્યારે બાબરમાં કરિયાણા એસોસિએશન દ્વારા બપોરે 12 વાગ્યા સુધી દુકાન ખુલ્લી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બનાસકાંઠાના બાબરમાં કરિયાણા તેમજ શાકભાજીની દુકાનો સવારથી ખુલતા આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર તેમજ શહેરીજનો મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે આવતા હોય છે. ત્યારે સરકારના નિયમ મુજબ સવારે 8 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય હોવા છતાં બાબરના વેપારીઓએ કોરોના સંક્રમણનો બનાસકાંઠામાં વધારો થઈ રહ્યો છે તેને ધ્યાનમાં રાખી સવારે 8 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખ્યા બાદ બપોર બાદ બંધ રાખવાનો સ્વૈચ્છિક નિર્ણય લીધો છે. આખો દિવસ દુકાનો ખુલ્લી રહે તો કામ વગરના લોકો ફરતા હોય તે પણ ન ફરે અને દુકાનદારો નિયમ અનુસાર સેનેટાઇઝ સોશિયલ ડિસ્ટન્સ જાળવી રહ્યા છે. તેમ છતાં પોતાની સાથે ગ્રાહકના આરોગ્યની ચિંતા કરવામાં આવતા બપોરે 12 વાગ્યા પછી તમામ દુકાનો બંધ જોવા મળી હતી. વિશ્વની અંદર કોરોનાની મહામારીથી લોકો પડી રહ્યા છે ત્યારે આપણી ભારતની કેન્દ્ર સરકારે નાના લોકોના હિત રાખી અને આખા દિવસની છૂટ આપી હતી, પણ અમે બાબર કરિયાણા એસોસિએશને એવો નિર્ણય કર્યો છે કે સવારે 8 થી 12 સુધી કરિયાણાની દુકાન ખુલ્લી રાખવી અને 8 થી 12 પછી કોઈ આવવું નહીં, આવું દરેક ગામડાઓમાં કહી દીધું છે. અને બનાસકાંઠાની અંદર એક ચિંતાનો વિષય વધી ગયો છે કે કોરોનાની સંખ્યા વધતી જ જાય છે, એટલે સરકાર આના માટે બહુ ચિંતિત છે. પણ આપણે જો લોકો જાગૃત નહીં થઈએ ત્યાં સુધી કોઈ થવાનું નથી, એટલે અમે સ્વૈચ્છિક કરિયાણા એસોસિએશને નિર્ણય લીધો છે કે બાભરની તમામ કરિયાણા એસોસિએશનની દુકાન તારીખ 3/5/2020 સુધી 8 થી 12 સુધી જ ખુલ્લી રહેશે. માટે કોઈએ બારગામના ભાઈઓએ કરિયાણાની ખરીદી કરવા માટે આવું નહીં. ઘેર રહો, સલામત રહો. જય હિન્દ, જય ભારત.